જાણો મિત્રો એના આ વિડિયોની અંદર તમારે કેટલાક ઇમ્પોર્ટન્ટ સૂત્રો તમારે યાદ રાખવાના છે પહેલી વાત તો આપણે એ કરી નાખીએ નિત્ય સમ કોને કહેવાય એ પહેલા સમજી લઈએ અને ત્યાર પછી આપણે બીજું સમજીશું વિસ્તરણ કોને કહેવાય વિસ્તરણ શબ્દ આપણે વાપરીએ છીએ નિત્ય સમ શબ્દ વાપરીએ છીએ પણ આપણે વિસ્તરણ અને નિત્ય સમ શું છે એ ખબર હોવી જોઈએ અને સાથે સાથે આજે આપણે ત્રણ ઇમ્પોર્ટન્ટ સૂત્રો એવા કે જે ધોરણ 8 માટે તો અગત્યના છે જ પણ સાથે સાથે આ સૂત્રો ધોરણ 9 અને 10 ની અંદર પણ તમારો પીછો નહીં છોડે અને જો ધોરણ 8 ની અંદર આ સૂત્રો તમે કમ્પ્લીટ કરેલા હશે તો તમે બધા જ એક્ઝામ્પલ કરી શકશો બરોબર મિત્રો તો ચાલો તારે હું તમને પહેલા નિત્યસમ અને વિસ્તરણ કોને કહેવાય એ સમજાવું અને ત્યાર પછી તમને આજના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ત્રણ સૂત્રો આપણે જોઈશું હવે નિત્યસમ કોને કહેવાય તો ધ્યાન રાખો એવી સમતા કે જેમાં આપેલ ચલની કોઈ પણ કિંમત માટે તે સાચી હોય તો તેને નિત્યસમ કહે છે જેને આઇડેન્ટિટી કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે આઇડેન્ટિટી કહે છે ફરીથી એકવાર વાત કરીએ કે એવી સમતા કે જેમાં આપેલ ચલની કોઈ પણ કિંમત માટે તે સાચી હોય તો તેને નિત્યસમ એટલે કે અંગ્રેજીમાં આઇડેન્ટિટી કહે છે ઓકે મિત્રો આ નિત્યસમની વાત કરી આ વ્યાખ્યા તમારે તૈયાર કરી દેવાની અને ત્યાર પછી આપણે વાત કરીએ વિસ્તરણ તો ધ્યાન રાખજો એની વ્યાખ્યા શું થાય કે બહુપદીઓના ગુણાકાર કરી તેનું ગુણનફળ મેળવવું એટલે વિસ્તરણ જો વિસ્તરણ એટલે એને બીજા અર્થમાં આપણે ગુણાકાર કરો એમ કહી શકાય જો બહુપદીઓના ગુણાકાર કરી તેનું ગુણનફળ મેળવવું એને આપણે શું કહીએ છીએ અહીંયા વિસ્તરણ કહીએ છીએ એટલે કે એને વિસ્તરણ કહેવાય બરોબર આ બે વ્યાખ્યાઓ તમારે તૈયાર કરવાની છે સાથે સાથે ત્રણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્રો હવે જોઈ રહ્યા છીએ પણ આ સૂત્રો તમારે 10-10 વાર ઘરે લખી અને તૈયાર કરી દેવાના જેથી કરીને તમને 8માના બધા જ એક્ઝામ્પલ આવડી જાય હું શોર્ટ ટ્રિક તો તમને બતાવીશ અને ઈઝી મેથડ પણ શીખવાડીશ પણ મિત્રો આ સૂત્રો જો નહીં આવડતા હોય પરીક્ષામાં તો તમે ધોરણ 8ના એક્ઝામ્પલ નહીં ગણી શકો અને જો ધોરણ 8નો પાયો આ કાચો રહ્યો તો ધોરણ 9 અને 10 ની અંદર જે બીજ ગણિતના ચેપ્ટરો છે એમાં તમને બહુ તકલીફ પડશે પણ આપણે એવું સહેજ પણ કરવાનું નથી જો અહીંયા પહેલું સૂત્ર આપણે જોઈ લઈએ કે a + b શું a + b કૌંસ બાર વર્ગ મનમાં મારી જોડે બોલતા રહેવાનું આ વિડિયો જોતા હોય ત્યારે તૈયારી કેવી રીતે કરવાની તો a + b કૌંસ બાર વર્ગ બરાબર એનું વિસ્તરણ શું થાય તો a² + 2ab + b² ફરીથી કહું છું કે a + b કૌંસ બાર વર્ગ બરાબર a² + 2ab + b² આ a અને b ની જગ્યાએ x અને y આપ્યા હોય બરોબર તો આનું સૂત્ર શું થાય એવું નહીં કે a અને b જ આપેલા હોય એની જગ્યાએ x y આપેલા હોય z અથવા p q પણ આપેલા હોય કોઈ પણ a થી z સુધીના કોઈ પણ આપેલા હોય તો એવા વખતે જુઓ x અને y જનરલી આપેલા હોય છે તો x + y કૌંસ બાર વર્ગ બરાબર x² + 2xy + y² આ રીતે એનું સૂત્ર થાય એટલે ગભરાવાનું નહીં અહીંયા x ગણાય અને અહીંયા y એટલે a છે ત્યાં x મૂકવાનો અને b હોય ત્યાં શું મૂકવાનું y આવડશે ને મિત્રો એટલે ફરીથી એકવાર કહું છું કે જો x + y કૌંસ બાર વર્ગ આપેલો હોય
तो एनु सूत्र शु था x स्क्वायर प्लस 2xy प्लस y स्क्वायर आ रीते पण लखी शकाय आनी जगह p અને q પણ આપેલા હોય છે બરોબર હવે સેકન્ડ સૂત્રની વાત કરીએ હવે જુઓ અહીંયા પ્લસ હતા તો અહીંયા શું આપેલું છે આપણે માઈનસ આપેલા છે શું આપેલા છે માઈનસ તો a માઈનસ b કૌંસ બાર વર્ગ કૌંસને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ હોલ કહીએ છીએ શું કહીએ છીએ હોલ હોલ એટલે શું થાય કૌંસ થાય तो a माइनस b काउंस बार वर्ग होए तो बराबर आनी जेमन पर फक्त तुम्हारे चिन्ह बदलवानू रहसे એટલે શું થાય a स्क्वायर माइनस 2ab प्लस b स्क्वायर ओके ફરીથી રિવિઝન મારી લઈએ a माइनस b મારી જોડે બોલતા રહેજો એટલે તમને મહાવરો થાય બરોબર કારણ કે તમારા માટે આ સૂત્રો નવા છે અને તમે તૈયાર કરવાના છે તો જુઓ a - b કૌંસ બાર વર્ગ બરાબર a સ્ક્વેર - 2ab + b સ્ક્વેર ઓકે આની જગ્યાએ જો તમને x અને y આપેલા હોય તો x - y કૌંસ બાર વર્ગ તો એનું વિસ્તરણ શું થાય x અને y હોય તો x square minus 2xy plus y square था। ओके मित्रों, ख्याल आ गया तुमने x अने y होय तो अपन मानदो नहीं अने a अने b होय तो अपन तुमने मैं सिखवाड़ी दी दूं छे। ओके? अबे त्रिजु इंपोर्टेंट सूत्र छे a square minus b square। अबे जरे आ रीते आपेलू होय। बरोबर जो अहींया पहलो वर्ग छे minus b नो वर्ग छे। જ્યારે આ રીતે a સ્ક્વેર ધ્યાન રાખજો બોલવામાં a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર બરાબર એનું વિસ્તરણ શું થાય પહેલા કૌંસમાં a - b અને બીજા કૌંસમાં a + b આવર્ષણ મિત્રો ચલો તો હવે તમારે મનમાં બોલવાનું છે મારી જોડે બોલો ચલો a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર બરાબર a माइनस b અને બીજા કૌંસમાં a plus b ઓકે હવે જો આની જગ્યાએ x અને y આપ્યા હોય તો શું થાય તો આ x કહેવાય અહીંયા y આવે તો x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર બરાબર પહેલા કૌંસમાં x માઈનસ y અને બીજા કૌંસમાં x plus y આવર્ષણ મિત્રો તો આ ત્રણેય સૂત્રો તમારે 10 વાર લખી અને તૈયાર કરી દેવાના છે અને સાથે સાથે આ ત્રણેય સૂત્રો મોટા અક્ષરે રંગીન પેનથી લખી અને તમે જ્યાં વાંચતા હોય ત્યાં તમારે ચોટાડી દેવા જેથી વારંવાર તમારી નજર આ સૂત્રો ઉપર પડશે જેથી કરીને તમને ચોક્કસથી યાદ રહી જશે બરોબર તો આ સૂત્રો ઉપરથી આપણે આજે દાખલા જોવાના છીએ અને એ દાખલાઓને શું કહેવામાં આવશે વિસ્તરણ કરો હવે પહેલો એક્ઝામ્પલ આપણે જોઈએ ચલો x + 8 કૌંસ બાર વર્ગ આપ્યો છે એટલે તમારે આ પહેલા સૂત્રનો ઉપયોગ કરવો પડશે સૂત્રો તૈયાર તો દાખલા ઈઝી ઓકે તો હવે શું કરવાનો જુઓ અહીંયા પ્લસ આપ્યો હોય તમને આ કૌંસ આપ્યો છે સમજજો બરોબર આ a કહેવાય અને આ b કહેવાય સમજજો જરા તો એનું વિસ્તરણ કરો તો કઈ રીતે લખવાનું જો અહીંયા મારી સાથે બોલજો પહેલા કૌંસનો વર્ગ વત્તા 2 પછી 2 કૌંસ વત્તા છેલ્લા કૌંસનો વર્ગ ઓકે ચલો હું એનું વિસ્તરણ અહીંયા ફરીથી લખું છું એટલે તમને ખ્યાલ આવે આ રીતે લખવાનું પરીક્ષામાં પહેલા કૌંસનો વર્ગ ઓકે આ રીતે બરોબર પહેલા કૌંસનો વર્ગ પછી વત્તા પ્લસ છે ને એટલે પ્લસ આવે અને પછી 2 પછી 2 કૌંસ અને વત્તા છેલ્લા કૌંસનો વર્ગ આવડે ને ચલો મારી સાથે મનમાં બોલો પહેલા કૌંસનો વર્ગ વત્તા 2 પછી 2 કૌંસ વત્તા છેલ્લા કૌંસનો વર્ગ આવડશે ને હવે તમારે શું કરવાનું પહેલા કૌંસમાં તમારે પહેલા અને આ પહેલા કૌંસમાં x x મૂકી દેવાના ઓકે
હવે જે બે કૌંસ રહ્યા એમાં કયા મૂકવાના 8 8 આવડશે ને તો હવે જુઓ બરાબર શું થશે તો જુઓ કૌંસ છોડી દો હવે બધા તો અહીંયા શું આવે x² + 2 ગુણ્યા આ બધાનો ગુણાકાર કહેવાય 2 8 આ ત્રણેનો ગુણાકાર કરી દો 2 8 16 અને x ના x + 8 નો વર્ગ કીધો છે એટલે તમે 8 નું 16 ના કરી દેતા 8 નો વર્ગ એટલે 8 ગુણ્યા 8 થાય એટલે 8 ગુણ્યા 8 કરીએ તો કેટલા થાય 64 આવડશે ને હવે તો આ રીતે આપણો આ પહેલો જવાબ આવી ગયો છે ને ઈઝી મેથડ મિત્રો બસ ત્યારે સૂત્રો તૈયાર કરી નાખજો એટલે દાખલા તમને આવડી ગયા ચલો હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ 3x + 11 કૌંસ બાર વર્ગ તો અહીંયા જુઓ પ્લસ પ્લસ છે વચ્ચે તો એનું એમાં પહેલા સૂત્રનો ઉપયોગ કરવાનો પ્લસ વાળા બરોબર તો હવે તમારે શું લખવાનું ચલો મનમાં બોલો પહેલા કૌંસનો વર્ગ વત્તા 2 પછી 2 કૌંસ આ a અને b કહેવાય પ્લસ છેલ્લા કૌંસનો વર્ગ મેં આ વિસ્તરણ લખ્યું છે જુઓ આ પહેલો કૌંસ જુઓ અહીંયા પહેલા કૌંસનો વર્ગ પછી 2 તો અહીંયા 2 a તો આ a આ b તો આ b અને છેલ્લા કૌંસનો વર્ગ આવડશે ને તો હવે આપણે આની અંદર કિંમતો મૂકીએ ચલો પહેલા બે કૌંસમાં કેટલા મૂકવાના 3x અને અહીંયા પણ 3x અહીંયા કેટલા આવે 11 11 આવડશે ને ચલો હવે કૌંસ છોડો તો 3 નો વર્ગ કરવાનો અને x નો પણ વર્ગ કરવાનો તો 3 નો વર્ગ કેટલો થાય 9x² અને પ્લસ આ ત્રણે નો ગુણાકાર કરો 3 2 6 6 ગુણ્યા 11 એટલે 11 6 66 x અને પ્લસ 11 નો વર્ગ 11 નો વર્ગ કેટલો થાય 121 થાય 11 ગુણ્યા 11 એટલે 121 ઓકે આ આપણો શું આવી ગયો જવાબ આવડશે ને હવે તો વિડિયો બરોબર ધ્યાનથી જોઈ લેજો હો બે વાર ભૂલી ના જતા અને રોજે રોજ જોઈ લેવાના એટલે આપણને બધા એક્ઝામ્પલ આવડી જાય સેટ પણ તકલીફ ન પડે હવે જુઓ મિત્રો અહીંયા આપણે 2y + 9 કૌંસ બાર વર્ગ પ્લસ છે એટલે પહેલા સૂત્રનો ઉપયોગ કરીશું અને માઈનસ હોય તો બીજા સૂત્રનો ઉપયોગ કરવાનો તો અહીંયા લખીએ આપણે પહેલા કૌંસનો વર્ગ + 2 પછી 2 કૌંસ અને વત્તા છેલ્લા કૌંસનો વર્ગ ઓકે મારી જોડે મનમાં બોલવાનું કે પહેલા કૌંસનો વર્ગ + 2 પછી 2 કૌંસ વત્તા છેલ્લા કૌંસનો વર્ગ આ રીતે બોલશો ને એટલે એક મેથડ તમને આવડી જશે એટલે તકલીફ નહીં પડે સહેજ પણ તો હવે કિંમતો મૂકો ચલો પહેલા આ બે કૌંસમાં કેટલા મૂકવાના 2y અહીંયા 2y અહીંયા કેટલા મૂકવાના 9 અહીંયા પણ 9 આવડશે ને ચલો તારે હવે કૌંસ છોડો તમે આ આખો કૌંસ છોડો તો 2 નો પણ વર્ગ કહેવાય અને y નો પણ વર્ગ કહેવાય 2 નો વર્ગ કેટલો થાય 4y² + આ ત્રણે નો ગુણાકાર કરો તો 2 2 4 અને 4 * 9 એટલે કેટલા થાય 36 અને y એટલે અહીંયા કેટલા લખવાના 36y + 9 નો વર્ગ એટલે 9 2 18 ના કરી નાખતા મોટા ભાગના સ્ટુડન્ટ શું કરે છે 9 2 18 લખી કાઢે છે પણ એવું ના ચાલે અહીંયા શું પૂછ્યું છે એ જુઓ 9 નો વર્ગ એટલે 9 * 9 કરવાના તો કેટલા થાય 81 આવડશે ને આવી ગયો જવાબ એટલે આ રીતે સરળ અને ઈઝી મેથડ થી આપણે દાખલા ગણવાના એટલે 9માં અને 10માં ધોરણમાં આપણને સહેજ પણ તકલીફ પડશે નહીં હવે લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ કે 3xy + 1 અને કૌંસ બાર કેટલા છે વર્ગ તો પાછું આ સૂત્રનો ઉપયોગ કરીશું તો અહીંયા લખીએ આપણે 3xy + 1 કૌંસ બાર વર્ગ છે એટલે આપણે શું કરીએ જો અહીંયા
पहला कौंस नो वर्ग बोलो हमारी जोड़े प्लस बे पची बे कौंस अने वत्ता चिल्ला कौंस नो वर्ग। चलो अबे पहला बे कौंस में कितना मुकी देवाना 3xy अहिया पण 3xy अने अहिया कितना मुकवाना 1 1। चलो अबे कौंस छोड़ी दो 3 નો વર્ગ x નો વર્ગ અને y નો પણ વર્ગ થશે એટલે 3 નો વર્ગ એટલે 3 ગુણ્યા 3 એટલે 9 અને x નો વર્ગ y નો પણ વર્ગ પ્લસ હવે આ ત્રણેયનો ગુણાકાર કરો 2 તારી 6 6 એકા 6 અને આ x અને આ y એટલે 6xy પ્લસ હવે 1 નો વર્ગ કરીએ તો કેટલા થાય 1 આવડશે તમને બધાને એટલે આ રીતે આપણો ફાઇનલી અહીંયા તમારો જવાબ આવી ગયો। ઓકે આવડશે મિત્રો એટલે આ મેક્સિમમ તમારે આ સૂત્રો છે ને એ તૈયાર કરવા જરૂરી છે। તૈયાર કરી નાખ્યા તો પછી તો હું તમને શીખવાડી દઈશ બધા એક્ઝામ્પલ એકદમ ઈઝી અને સરળ મેથડ થી। ઓકે મિત્રો તો આ બંને વ્યાખ્યાઓ તમારે લખવાની છે અને તૈયાર કરવાની અને સૂત્રો તમારે 10 વાર લખી અને મોઢે કરી દેવાના અને ત્યાર પછી મેં જે મેથડ થી દાખલા શીખવાડ્યા છે એ મેથડ થી તમે દાખલા ગણજો તો છેક 10 માં સુધી તમને સહેજ પણ તકલીફ એક્ઝામ્પલ માં નહીં પડે બરોબર। તો નેક્સ્ટ વિડિયો માં નવા એક દાખલા અને નવી રીત સાથે ફરી મળીશું। ગુડ નાઈટ મિત્રો।